सवारे साध सुनी तो महिमा करू प्रभु तारो, महिमा करू प्रभु तारो। सवन करू नित तारू, प्रिय मित्रों, फरी एक वार स्तवन बाइबल अभ्यास कार्यक्रम में हूँ आपनो स्वागत करूँ छू। मारो विश्वास छे के आ अभ्यास द्वारा आपने आत्मिक आशीर्वाद मड़ी रहो हसे। हूँ एवी आशा राखू छू के आ कार्यक्रम द्वारा आपने मड़ी रहेल आशीर्वाद ने आप बीजाओनी साथे पण वेचो। अमारा नवा दर्शक मित्रों ने अमे जणावा मांगीए छीए के आ कार्यक्रममां आपणे क्रमबद्ध रीते उत्पत्तिना पुस्तकनो अभ्यास करीए छीए। आजे आपणे उत्पत्तिना पुस्तकना 10मा अध्यायनी 11-32 कलमोनो अभ्यास करवाना छीए। अने आ 10मा अध्यायमां आपणने जळ प्रलय पछी नूहना दीकराओनी वंशावळी विशे, एटले के पृथ्वी परनी आखी मानवजातना पूर्वजो विशे જાણવા મળે છે। આ બધું જ આપણને બાઇબલમાં જ વાંચવા મળે છે। જળ પ્રલય પછી પૃથ્વી પર કેવી રીતે માનવ જીવનની શરૂઆત થઈ તે વિશે આજે આપણે જોવાના છીએ। ઉત્પત્તિના પુસ્તકમાં ઘણી મહત્વની બીજી બાબતો છે, જેમ કે વિશ્વ, પૃથ્વી, પાપ, માનવ ઉદ્ધારની વાતો અને ઈશ્વરની યોજનાઓ વગેરે વગેરે। આવી રસપ્રદ બાબતોનો અભ્યાસ કરવા મારી સાથે સ્તવન કાર્યક્રમમાં જોડાયેલા રહો। તો વહાલા દર્શક મિત્રો, ચાલો આજના અભ્યાસમાં દેવના સેવક શું શીખવાડે છે તે ધ્યાનથી શીખીએ। હવે આપણે જોઈએ તો ઉત્પત્તિના પુસ્તકના 10મા અધ્યાયની 11-21 કલમોમાં લખવામાં આવ્યું છે, એ દેશમાંથી તે આશુરમાં ગયો ને નિનવે તથા રહોબોથઈર તથા કાલાહ, તે નિનવે તથા કાલાહની વચમાં રેસેન, આ તો મોટું નગર હતું, તે સર્વ તેણે બાંધ્યા, અને લુદીમ તથા અનામીમ તથા લહાબીમ તથા નાફતુહિમ તથા પાથરુસિમ તથા કાસલુહિમ જ્યાંથી પલિસ્તીઓ નીકળી ગયા તથા કાફતોરિમ, એ સઘળાઓ મિસ્રાઈમથી થયા, અને કનાનને પહેલો દીકરો સિદોન થયો, ને પછી હેથ, વળી અબુસી તથા અમોરી તથા ગિરગાશી તથા હિવ્વી તથા આર્કી તથા સિની તથા આશ્વાદી તથા સમારી તથા હમાથી, અને ત્યાર પછી કનાનીઓના કુટુંબોનો વિસ્તાર ફેલાયો, અને કનાનીઓની સીમ સિદોનથી ગેશર કે છે કે ગેરાર જતા ગાઝાહ લગી, ને સદોમ તથા ગમોરા તથા આદમાહ તથા સબોઈમ તથા લાશા લગી હતી। આ પ્રમાણે હામના દીકરા પોતપોતાના કુટુંબો પ્રમાણે તથા પોતપોતાની ભાષા પ્રમાણે પોતપોતાના દેશોમાં તથા પોતપોતાના લોકોમાં રહે છે, અને શેમ હેબેરના સગળા પુત્રોનો પૂર્વજ અને જે યાફેતનો વડો ભાઈ હતો તેને પણ સંતાન થયા। શેમના વંશજોમાં જે દર્શાવવામાં આવ્યું છે એ ખરેખર બહુ જ મહત્વનું છે, એ 25મી કલમમાં જોઈ શકાશે। જુઓ 25મી કલમ, 22-25 કલમ જોઈએ। શેમના દીકરા એલામ તથા આશુર તથા આર્પકાશાદ તથા લુદ તથા આરામ, અને આરામના દીકરા ઉસ તથા હુલ તથા ગેથેર તથા માશ, અને આર્પકશાદથી શેલા થયો, અને શેલાથી હેબેર થયો, અને હેબેરને બે દીકરા થયા, એકનું નામ પેલેગ એટલે વિભાગ, કેમ કે તેના દાડાઓમાં પૃથ્વીના વિભાગ થયા, અને તેના ભાઈનું નામ યોકટાન હતું। અહીંયા પૃથ્વીના વિભાગ થયા એનો અર્થ એ નથી થતો મિત્ર કે પૃથ્વી અલગ અલગ ટુકડાઓમાં વહેંચાઈ ગઈ, ના 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 ના, પૃથ્વીમાં એવી કોઈ ભૌગોલિક ઉથલપાથલ થઈ નહોતી। અહીંયા પૃથ્વીના ભૌતિક વિભાજનની વાત નથી કરવામાં આવી। મૂસા આ કલમ લખતી વખતે ઉત્પત્તિના પુસ્તકના 11મા અધ્યાયમાં તેણે વર્ણવેલ બાબેલના બુરજની ઘટનાનો અહેવાલ ધ્યાનમાં રાખીને એવું વિધાન કરે છે। બાબેલના બુરજની ઘટનાના સમયે પ્રજાકીય રીતે પૃથ્વી વિભાજિત થઈ હતી।
હવે આગળ આપણે 26-32 કલમો જોઈશું. 26-32 કલમોમાં લખ્યું છે, તમે જુઓ મારી સાથે સાથે, અને યોકટાનથી આલમોદાદ તથા શૈલેબ તથા હસમારવેથ તથા યેરા તથા હદોરામ તથા ઉઝાલ તથા દિકલાહ તથા ઓબાલ તથા અબીમાએલ તથા શબા તથા ઓફિર તથા હવીલાહ તથા યોબાબ તેઓ થયા અને એ સર્વ યોકટાનના દીકરા હતા. અને મેશાથી થતા જતા સફાર જે પૂર્વનો પહાડ છે ત્યાં સુધી તેઓનું રહેઠાણ હતું. આ પ્રમાણે શેમના દીકરા પોતપોતાના કુટુંબો પ્રમાણે તથા પોતપોતાની ભાષા પ્રમાણે પોતપોતાના દેશોમાં તથા પોતપોતાના લોકો પ્રમાણે છે. પોતાની પેઢી પ્રમાણે પોતપોતાના લોકોમાં એ નૂના દીકરાઓના કુટુંબો છે અને તેઓથી જળ પ્રલય પછી પૃથ્વી પરના લોકોના વિભાગ થયા. હવે અહીંયા આ બધા જુદા જુદા નામો આપણે વાંચ્યા, વાંચવા પણ અઘરા લાગે એવા નામ છે, પણ એ બધા પૂર્વાચીન અર્વાચીન બહુ જૂના નામો છે એટલે એ ભાષાઓના નામો આપણને ઉચ્ચારવા અઘરા પડે છે. પણ મિત્રો, આપણે જોયું તો ઉત્પત્તિના પુસ્તકના આ 10મા અધ્યાયમાં આપણને પૃથ્વી પરની આખી માનવજાતના પૂર્વજોના વંશ પહેલા જોવા મળ્યા, બરાબર ને? નૂના 3 દીકરાઓથી પૃથ્વી પરના રાષ્ટ્રોની પ્રજાઓ કઈ રીતે ઉતરી આવી એની સહેજ ઝાંખી આપણે કરી શક્યા. તમે જુઓ મિત્ર, પૃથ્વી પર સર્જવામાં આવેલ મૂળ પ્રથમ માનવી આદમથી શરૂ કરીને પૃથ્વી પરના જુદા જુદા રાષ્ટ્રોની પ્રજા સુધીની વંશહરોળો તમને બાઇબલ સિવાય બીજે ક્યાંય જોવા નહીં મળે. બાઇબલની સચ્ચાઈનો અને બાઇબલની આધારભૂતતાનો આ કેટલો સફળ અને સબળ અને નક્કર પુરાવો છે. સૃષ્ટિના સર્જનથી પ્રથમ માનવ આદમના સર્જનથી શરૂ કરીને નૂહના 3 દીકરાઓના વંશ પહેલા સુધી આપણી સમક્ષ ઘણા બધા પાત્રો આવ્યા, ઘણી બધી ઘટનાઓ પણ બની. આ બધા પાત્રોમાં મુખ્યત્વે ઈશ્વર, આદમ, હવા, શૈતાન, કાઇન, હાબેલ અને નૂહ છે. મુખ્ય ઘટનાઓમાં આપણે જોયું તો સૃષ્ટિનું સર્જન, માનવીનું પતન, પૃથ્વી પર થયેલ પ્રથમ ખૂન અને પૃથ્વીનો જળ પ્રલય દ્વારા થયેલ નાશ છે. શરૂઆત, આરંભ, ચાલુ કરો, ખોલી નાખો, આ શબ્દોમાં કશુંક તાજગી સભર અને ઉત્સાહ પ્રેરક સમાયેલું છે, બરાબર ને? ચાહે તો આ શબ્દોનો સંબંધ નવા દિવસની ઉગતી ઉષા સાથે હોય, કોઈ નવજાત શિશુના જન્મ સાથે હોય, કોઈ મહાન સંગીતના સ્વરો સાથે હોય કે પછી કોઈ વણખેડ્યા પ્રદેશના પ્રવાસ સાથે હોય, પણ આ શબ્દોમાં કશુંક તાજગી સભર અને ઉત્તેજનાપૂર્ણ છે. સમસ્યાઓથી મુક્ત અને વચનોથી ભરપૂર આરંભ અથવા શરૂઆત ભાવિ માટે કલ્પનાઓના વમળો અને આશાનું સર્જન કરે છે. મિત્ર, ઉત્પત્તિનો અર્થ થાય છે આરંભ અથવા મૂળ, અને ઉત્પત્તિ દુનિયાના આરંભની, માનવ ઇતિહાસની, માનવ કુટુંબના ઇતિહાસની, માનવ સંસ્કૃતિના આરંભની અને ઈશ્વર દ્વારા થતા માનવીના ઉદ્ધારની તવારીખ ખુલ્લી કરે છે. ઉત્પત્તિનું પુસ્તક તો ઈશ્વરે સર્જેલી સૃષ્ટિ માટે ઈશ્વરના હેતુ અને ઈશ્વરની યોજનાનું વર્ણન છે. મિત્ર, ઉત્પત્તિના પુસ્તકમાં ઈશ્વરનું વ્યક્તિત્વ અને સ્વભાવ પ્રગટ થાય છે. ઈશ્વર સર્જનહાર છે, ઈશ્વર પાલનહાર છે, ઈશ્વર ન્યાયાધીશ છે અને ઈશ્વર ઉદ્ધારકર્તા છે. એ બાબતો ઉત્પત્તિના પુસ્તકમાં માનવીનું મૂલ્ય અને માનવીનું પદસ્થાન પ્રગટ કરવામાં આવ્યું છે. ઈશ્વરે માનવીને પોતાના સ્વરૂપ પ્રમાણે સર્જ્યો છે. ઈશ્વર પોતાની કૃપાથી માનવીનો ઉદ્ધાર કરે છે અને ઈશ્વર દ્વારા દુનિયામાં માનવીનો ઉપયોગ થાય છે. ઉત્પત્તિના પુસ્તકમાં આ ઉપરાંત પાપ અને પાપના પરિણામો પણ દર્શાવવામાં આવ્યા છે. માનવીનું પતન, ઈશ્વરથી માનવી વિખોટો પડી જાય છે તે અને ન્યાય. ઉત્પત્તિનું પુસ્તક ત્યાં અટકી જતું નથી મિત્ર, પરંતુ એમાં માનવીના ઉદ્ધારનું, માનવીની મુક્તિનું વચન અને ખાતરી પણ આપવામાં આવ્યા છે. એટલે કે માનવી સાથે ઈશ્વરે કરેલો કરાર, પાપોની માફી અને મસી એટલે કે માનવીના મુક્તિદાતાના આગમનનું વચન, ઈશ્વરથી જ ઉત્પત્તિનો આરંભ થાય છે. શક્તિ, પરાક્રમ અને હેતુના ભવ્ય પ્રદર્શન સમાન એકાએક ઈશ્વરને આપણે સૃષ્ટિનું સર્જન કરતા જોયા. સર્જન કાર્યનો અંત ઈશ્વરના સ્વરૂપ પ્રમાણે માનવીના સર્જનથી થયો, પરંતુ ટૂંક સમયમાં જ દુનિયામાં પાપનો પ્રવેશ થયો અને શૈતાન ઉપરથી પડદો હટી ગયો. નિર્દોષતામાં નવાયેલી સૃષ્ટિ પતનથી અસ્તવ્યસ્ત થઈ ગઈ. આદમ અને હવાના ઈશ્વર વિરુદ્ધના સ્વૈચ્છિક બંડથી ઈશ્વર સાથેની માનવીની સંગત તૂટી ગઈ અને ભૂંડાઈ, ભ્રષ્ટતા, દુષ્ટતા
આ સર્વે માનવીની આસપાસ પોતાના જાળા ગૂંથવાનું શરૂ કરી દીધું. આદમ અને હવાને તાત્કાલિક સુંદર એવા એદન બાગમાંથી હાંકી કાઢવામાં આવ્યા. એમનો પ્રથમ પુત્ર ખૂની બન્યો. દુષ્ટતાએ દુષ્ટતાને જન્માવી અને ઈશ્વરે ઈશ્વર પરાયણ નૂના કુટુંબ સિવાય પૃથ્વીના પટ ઉપરથી સમગ્ર માનવજાતનો જળ પ્રલય દ્વારા નાશ કરી નાખ્યો. ઉત્પત્તિનું પુસ્તક આપણે જોઈ ગયા એ પ્રમાણે ઘણી બધી મહત્વની હકીકતોનો આરંભ સમજાવે છે. વિશ્વ, પૃથ્વી, લોકો, પાપ અને માનવ ઉદ્ધાર માટેની ઈશ્વરની યોજના. ઉત્પત્તિના પુસ્તકમાં આપણે જોઈ શક્યા મિત્ર કે પૃથ્વીને સારી રીતે રચવામાં આવી હતી, સારી રીતે. અને પૃથ્વી ખરેખર સારી છે. માનવજાત ઈશ્વરને મન વિશેષ મહત્વ ધરાવે છે અને ઈશ્વરને મન માનવી અજોડ છે. ઉત્પત્તિનું પુસ્તક દર્શાવે છે કે ઈશ્વર સર્વ સજીવનું સર્જન કરે છે અને તેમનું પાલન પણ કરે છે. ઉત્પત્તિના પુસ્તકમાંથી અત્યાર સુધી આપણને એ શીખવાનું મળ્યું મિત્ર કે હંમેશા લોકો સમક્ષ પસંદગી કરવાની પળો આવતી હોય છે, પરંતુ માણસ જ્યારે જીવન માટે ઈશ્વરની યોજના અનુસરવાનું પસંદ નથી કરતો ત્યારે એમાંથી અનઆજ્ઞાધીનતા જન્મે છે, ઈશ્વર પ્રત્યેની અનઆજ્ઞાધીનતા. ઉત્પત્તિનું પુસ્તક સમજાવે છે કે માનવી શા માટે દુષ્ટ છે. શા માટે માનવી દુષ્ટ છે? માનવી દુષ્ટ છે કારણ કે તે ખોટું કરવાનું પસંદ કરે છે. ઘણા મહાન ઈશ્વર ભક્તો પણ ઈશ્વરના ધારાધોરણો ઘણી વાર ચૂકી ગયા છે અને ઈશ્વરને આધીન થવામાં પાછા પડ્યા છે. આ ઉપરાંત ઉત્પત્તિના પુસ્તકમાંથી મિત્ર આપણે સ્પષ્ટપણે જોઈ શક્યા છીએ કે પાપ લોકોના જીવનોને ખેદાન મેદાન કરી નાખે છે. ઈશ્વરને જ્યારે આપણે આધીન થવાનું પડતું મૂકીએ છીએ ત્યારે એવું બને છે મિત્ર. અને એટલે જ મિત્ર ઈશ્વરને માર્ગે જીવન જીવવાથી જીવન ફળદાયી અને સંતોષજનક બને છે. ઉત્પત્તિના પુસ્તકના અત્યાર સુધીની અભ્યાસમાં આપણા ધ્યાન ઉપર એ બાબત પણ આવી મિત્ર કે ઈશ્વર માનવજાતની મદદ કરવા અને તેનું રક્ષણ કરવા વચન આપે છે. આ પ્રકારના વચનને કરાર કહેવામાં આવે છે. ઈશ્વરે ત્યારે પોતાના વચનો પાળ્યા હતા અને આજે પણ ઈશ્વર પોતાના વચન પાળે છે. હવે ઉત્પત્તિના પુસ્તકમાં અત્યાર સુધીના અભ્યાસમાં આપણને એ પણ મિત્ર જોવા મળ્યું કે પાપનું વિરોધી વલણ ઈશ્વરને આધીનતા છે. ઈશ્વરને આધીન થવાથી ઈશ્વર સાથેનો આપણો સંબંધ પુનઃ સ્થાપિત થાય છે. આથી જ ઈશ્વરના આશીષો પ્રાપ્ત કરવાનો એકમાત્ર માર્ગ ઈશ્વરને આધીનતા છે. પ્રગતિ ભૌતિક સંપત્તિથી વધુ ઊંડી બાબત છે મિત્ર. જીવનમાં પ્રગતિ એ ભૌતિક સંપત્તિથી વધારે ઊંડી બાબત છે. ઈશ્વરને આધીન થવાથી સાચી પ્રગતિ અને સંતોષ પ્રાપ્ત થાય છે. જ્યારે માનવી ઈશ્વરને આધીન થાય છે ત્યારે ઈશ્વર સાથે, લોકો સાથે અને પોતાની સાથે તે શાંતિમાં રહે છે. ઉત્પત્તિના પુસ્તકના 12મા અધ્યાયમાં આપણે જોશું મિત્ર કે ઈશ્વરે અબ્રાહમ દ્વારા ઇઝરાયેલી પ્રજા ઉત્પન્ન કરી જેથી ઈશ્વરને આધીન અને ઈશ્વરને સમર્પિત એવી એક પ્રજા હોય જે દુનિયામાં ઈશ્વરના માર્ગોને જીવંત રાખી શકે. 2. જે દુનિયા સમક્ષ ઈશ્વર ખરેખર કેવા છે તે ઘોષિત કરે. અને 3. દુનિયાને ઈશ્વરના અભિષિક્ત માનવીના અજોડ ઉદ્ધારક ઈસુ ખ્રિસ્તના આગમન માટે જે તૈયાર કરી શકે. આજે પણ મિત્ર ઈશ્વર એવા લોકોને શોધે છે જે તેમને અનુસરવા તૈયાર હોય. આપણે મિત્ર બધા લોકોને ઈશ્વરનું સત્ય અને ઈશ્વરનો પ્રેમ જણાવવાની જરૂર છે. ઈશ્વરે આપણને આપેલી આ મહાન ફરજ આપણે નિષ્ઠાપૂર્વક અદા કરતા રહેવું જોઈએ. હવે ઉત્પત્તિના પુસ્તકમાં અત્યાર સુધી આપણી નજર સમક્ષ જે પાત્રો રજૂઆત પામ્યા મિત્ર એમના વિશે ટૂંકમાં ફરીથી જોઈ જઈએ. સૌ પ્રથમ તો આપણા મનમાં આદમનું પાત્ર આવે છે, બરાબર ને? પૃથ્વી ઉપર સૌ પ્રથમ અને એકમાત્ર માનવી તરીકે હોવું એ કેવો અનુભવ હશે? અરે ભાઈ, એની તો ભાગ્યે જ કલ્પના થઈ શકે એમ છે. આપણા માટે એકલતાનો જુદો જ અર્થ થાય છે, જ્યારે આદમ અને માટે એનો જુદો જ અર્થ થતો હતો. એણે ક્યારેય બીજા કોઈ માણસને જોયો નહોતો એના જીવનમાં, એનું જ્યારે સર્જન કર્યું ત્યારે. હવે આપણે જે છીએ તે આપણને બનાવનાર પરિબળ આદમ માટે તો હતું જ નહીં. આદમને બાળપણ નહોતું, માતપિતા નહોતા, કુટુંબ નહોતું કે મિત્રો પણ નહોતા. એનો ઉછેર કરવા માટે ત્યાં કોઈ નહોતું. આદમે પોતાની મેળે જ મનુષ્ય બની રહેવાનું શીખવાનું હતું, પરંતુ ઈશ્વરે આદમને લાંબો સમય સંઘર્ષ કરવા દીધો નહીં. ટૂંક સમયમાં જ ઈશ્વરે આદમ માટે એક આદર્શ સહાયકારી હવા એની જીવન સંગીની તરીકે આપી. આદમ હવાની એકતા સંપૂર્ણ હતી, નિર્દોષ હતી, ખુલ્લી હતી, એમાં શરમને કોઈ સ્થાન જ નહોતું. આદમના ચારિત્રમાં ડોક્યું કરતા જણાય છે કે હવાએ જ્યારે તેને મનાઈ ફરમાવેલું ફળ ખાવા આપ્યું ત્યારે ઈશ્વરની આજ્ઞા તોડવાના પરિણામો વિશે ક્ષણભર પણ
વિચાર કરવા રોકાયા વગર આદમે એ ફળ સીધે સીધું મોમાં જ મૂકી દીધું. એક ક્ષણ ભરના ઈશ્વર વિરુદ્ધના નાનકડા લાગતા બંડથી કેટલું બધું વિશાળ, સુંદર અને મુક્ત એવું કશુંક નષ્ટ થઈ ગયું. ઈશ્વરનું સંપૂર્ણ સર્જન હચમચી ગયું. આદમે પોતાની જવાબદારીનો ટોપલો બીજા ઉપર ઉડાડીને પોતાના ગુના માટે બીજા ઉપર આક્ષેપો કર્યા. પોતાનો ગુનો કબૂલ કરવાને બદલે તેને છુપાવવાનો પ્રયત્ન કર્યો. સત્ય સાથે સહમત થવાને બદલે આદમે બહાના કાઢ્યા. આદમની સૌથી મોટી ભૂલ મિત્ર એ હતી કે દુનિયામાં પાપને પ્રવેશ કરાવવા આદમે હવા સાથે હાથ મિલાવ્યા. હવે આદમના સંતાનો તરીકે આપણે કેટલેક અંશે ઈશ્વરના સ્વરૂપને પ્રતિબિંબિત કરીએ છીએ, કારણ કે આદમને ઈશ્વરના સ્વરૂપ પ્રમાણે સર્જવામાં આવ્યો હતો. આદમના જીવન ઉપરથી આપણને એ શીખવા મળે છે મિત્ર કે આપણે આપણા પાપો માટે, આપણી ભૂલો માટે બીજા ઉપર આરોપો મૂકવા ના જોઈએ, બીજાના માથે દોષનો ટોપલો ઢોળવો ના જોઈએ. આદમની ઘટનામાંથી જે મહાન સત્ય ફલિત થયું એ તો એ છે કે આપણે ઈશ્વરથી છુપાઈ શકતા નથી મિત્ર, કે ઈશ્વરથી કશું છુપાવી શકતા પણ નથી. હવે હવાને ઈશ્વરની આજ્ઞા તોડવા માટે લલચાવનાર શૈતાનની યુક્તિ પણ આપણને જોવા મળી હતી ઉત્પત્તિના પુસ્તકમાં. સૌ પ્રથમ તો શૈતાન માનવીના મનમાં ઈશ્વરના વચન પ્રત્યે અને ઈશ્વરની ભલાઈ વિશે શંકા ઉત્પન્ન કરે છે, અને એ પછી શૈતાન માનવીને હતાશ કરી નાખે છે. ઈશ્વર તરફથી માનવીની આંખો માનવીની સમસ્યાઓ ઉપર એ ચોંટાડી દે છે. કોણ? શૈતાન. અને એમ કરીને શૈતાન માનવીની દ્રષ્ટિને વળાંક આપે છે, ખોટી બાબતો વધુ આકર્ષક બનાવે છે, જેથી માનવી સાચી બાબતો કરતા ખોટી બાબતો મેળવવા વધારે તૃષિત બને. અને એ પછી જન્મે છે હારી ગયાની લાગણી, દોષિત હોવાની ભાવના. શૈતાન માનવીના મનમાં પછી એવી લાગણી જન્માવે છે કે તું આખરે હારી ગયો ભાઈ, હારી ગયો તું આખરે, એટલે હવે પ્રયત્ન કરવાનો કોઈ અર્થ નથી, બંધ કરી દે તારા પ્રયત્નો. અને અંતિમ પગલા તરીકે શૈતાન માનવીને વિલંબમાં મૂકી દે છે. અરે આજે નહીં, કાલે કરજે, આજે નહીં, આજે કઈ જરૂર નથી, કાલે કરજે ને. માનવીમાં એ વલણ જન્માવી માનવીએ જે કરવું જોઈએ એ કરવાથી શૈતાન એને કાયમ માટે અટકાવી દે છે, કાયમ માટે. હવે આદમ અને શૈતાન વચ્ચે પુનર્વિચારણા કર્યા બાદ આપણે હવે હવા વિશે જોઈએ. હવા પૃથ્વી પરની પ્રથમ સ્ત્રી છે, સમગ્ર માનવજાતની માતા. આદમ અને હવા જ્યાં રહેતા હતા ત્યાં એદન બાગમાં શૈતાન હવાને મળ્યો અને માનવીના પતનના પગરણ મંડાયા. ઈશ્વરે માનવીને જે કાંઈ બધું જ આપ્યું હતું અને માનવી માટે ઈશ્વરે જે કાંઈ બધું જ કર્યું હતું ત્યાંથી માનવીની દ્રષ્ટિ હટાવીને શૈતાને માનવીની દ્રષ્ટિ ઈશ્વરે જે મનાઈ ફરમાવી હતી અથવા તો માનવીને જે આપ્યું નહોતું એ તરફ માનવીની દ્રષ્ટિ વાળી નાખી. હવાએ ઈશ્વરને પૂછ્યા વગર જ શૈતાનના દ્રષ્ટિબિંદુનો સ્વીકાર કરી લીધો. આ પ્રક્રિયા પરિચિત લાગે છે, બહુ પરિચિત લાગે છે, કારણ કે આપણે પાસે જે બધું છે, આપણી પાસે જે કાંઈ બધું છે ને મિત્ર, એના તરફથી આપણું જે નથી એ તરફ આપણી દ્રષ્ટિ તરત વળી જાય છે. અને એ માટે જ મિત્ર આપણે આપણા નિર્ણયો કરવાની પ્રક્રિયામાં હંમેશા હંમેશા ઈશ્વરને રાખવાની જરૂર છે. નિર્ણયો કરવા માટે ઈશ્વરના વચનો બાઇબલ આપણો પથદર્શક છે. હવે એ પછી ઉત્પત્તિના પુસ્તકમાં મિત્ર આપણી સમક્ષ હાબેલનું પાત્ર રજૂઆત પામ્યું હતું. દુનિયામાં જન્મ લેનાર હાબેલ બીજા નંબરનો બાળક હતો, પરંતુ ઈશ્વરને આધીન થવામાં એ પ્રથમ નંબરનો બાળક હતો. હાબેલે ઈશ્વરને સ્વીકાર્ય એવું અર્પણ કર્યું હતું. એનું ટૂંકું જીવન એના ઈર્ષાળુ મોટા ભાઈ કાઈનના હાથે ખતમ થઈ ગયું. કાઈન અને હાબેલ બંનેને ખબર હતી કે ઈશ્વરની અપેક્ષા શી હતી. હાબેલ પૃથ્વી ઉપર વિશ્વાસના યોદ્ધાઓમાંનો પ્રથમ યોદ્ધો, પ્રથમ ભરવાડ અને સત્ય માટે શહીદ થનાર પ્રથમ વ્યક્તિ હતો. હાબેલનો મોટો ભાઈ કાઈન ગર્વિષ્ઠ હતો, અભિમાની હતો. ઈશ્વરે એનું અર્પણ માન્ય કર્યું નહીં એટલે એ ગુસ્સે ભરાયો અને એણે પોતાના ભાઈ હાબેલનું ખૂન કરી નાખ્યું. કાઈન પાસે યોગ્ય પસંદગી કરવાની તક તો હતી જ. ઈશ્વર માટે એ જે અર્પણ લાવ્યો હતો એમાં એનું જે વલણ હતું એ વલણમાં એ સુધારો કરી શક્યો હતો, પરંતુ એમ કરવાને બદલે કાઈને તો પોતાનો બધો જ ગુસ્સો પોતાના ભાઈ ઉપર ઠાલવી દીધો. કાઈનનો નિર્ણય આપણને યાદ અપાવે છે મિત્ર કે કેટલી બધી વાર આપણને બીજા પ્રકારની પસંદગીની ખબર હોય છે, તેમ છતાં કાઈને કર્યું એ પ્રમાણે જ આપણે પણ ખોટી જ પસંદગી કરતા હોઈએ છીએ. જે ઈશ્વરને ગમતું નથી એની પસંદગી, જે યોગ્ય છે તે કરવા માટે ઈશ્વરની સહાય માંગવાથી
પાછળથી પસ્તાવું પડે એવા કૃત્યો કરવાની શરૂઆત કરવાથી અટકી શકાય છે. કાઈનની જીવનકથા ઉપરથી આપણે જોઈ શકીએ છીએ મિત્ર, કે ગુસ્સો એ મૂળે પાપ નથી, પરંતુ ગુસ્સાથી પ્રેરાયેલા કૃત્યો પાપ હોઈ શકે છે. ગુસ્સો સારા કૃત્યો માટેનું ચાલક બળ બનવું જોઈએ, ખરાબ કૃત્યો માટેનું નહીં. હવે બીજી બાબત એ છે કે કાઈનના જીવન ઉપરથી આપણા ધ્યાન ઉપર એ આવી હતી બીજી બાબત, કે ઈશ્વરને આપણે જે કાંઈ અર્પીએ એ તો હૃદયથી હોવું જોઈએ, હૃદયથી. અને ત્રીજી બાબત આપણને એ દેખાઈ હતી કે પાપના પરિણામો જીવન પર્યંત ચાલી શકે છે. અને પછી મિત્ર, ઉત્પત્તિના પુસ્તકમાં આપણને નૂહ જેવી મહાન વ્યક્તિનું પાત્ર જોવા મળ્યું. નૂહના જીવનમાં એક નહીં પરંતુ બે બે ખતરનાક પ્રચંડ પૂરની ઘટના ઘટે છે. નૂહના સમયની દુનિયા ઉપર ભૂંડાયેલું, ભ્રષ્ટતાનું, દુષ્ટતાનું પૂર ફરી વળ્યું હતું. સર્જનના, સંપૂર્ણતાના અને પ્રેમના ઈશ્વરને ઓળખનાર માણસોનો આંકડો ઘટતો ઘટતો છેવટે એક ઉપર આવીને અટક્યો હતો, સમગ્ર માનવજાતને, સમગ્ર માનવજાતમાં. ઈશ્વરને ઓળખનાર માત્ર એક જ માણસ હતો. ઈશ્વરના લોકમાંથી માત્ર નૂહ બચ્યો હતો. માનવ જાતની અધમમાં અધમ પરિસ્થિતિ પ્રત્યે ઈશ્વરનો પ્રતિઘોષ માનવીને 120 વર્ષ લાંબી છેલ્લી તક આપવાનો હતો. 120 વર્ષ જેટલી લાંબી તક ઈશ્વર પ્રત્યેની નૂની આધીનતામાં લાંબા સમય માટે ઈશ્વરની યોજનાને સમર્પિત જીવનનો સમાવેશ થાય છે મિત્ર. નૂના જીવન ઉપરથી એ ફલિત થાય છે મિત્ર કે ઈશ્વરને આધીન થનાર લોકો પ્રત્યે ઈશ્વર વફાદાર છે, વિશ્વાસુ છે. જોકે ઈશ્વર આપણને મુશ્કેલીઓમાંથી હંમેશા દૂર રાખતા નથી, પરંતુ મુશ્કેલીઓમાં ઈશ્વર આપણી કાળજી તો જરૂર લે છે. અને બીજી બાબત નૂના જીવનમાંથી આપણને એ શીખવા મળી મિત્ર કે આજ્ઞાધીનતા, ઈશ્વરને આધીનતા એ લાંબો સમય ચાલનાર સ્વાર પણ છે. હું આશા રાખું છું મિત્ર કે અત્યાર સુધીના ઉત્પત્તિના પુસ્તકના આપણા બાઇબલ અભ્યાસમાં આવેલ જુદા જુદા પાત્રો પાસેથી આપણને જે મહત્વની બાબતો શીખવા મળી છે તે તમે જરૂર યાદ રાખશો. એમ કરવા માટે ઈશ્વર તમને કૃપા આપો. ઈશ્વર તમારા જીવનને આશીષથી ભરપૂર કરો. આમેન. વહાલા દર્શક મિત્રો, શું આજનું પ્રસારણ આપને ગમ્યું? જો તમે અમારું આ પ્રસારણ નિહાળ્યું છે તો અમને અચૂક મિસ કોલ કરશો. તમારામાંથી ઘણા દર્શક મિત્રોને મળવાનો મોકો મને મળ્યો. આપના પ્રતિભાવ માટે આપનો ખૂબ જ આભાર. મહેરબાની કરીને અમને એક મિસ કોલ કરવાનું ચૂકશો નહીં. આજે આપણે જોયું કે ઉત્પત્તિ એટલે આરંભ, અને ઉત્પત્તિનું પુસ્તક દુનિયાના આરંભને વર્ણવે છે. ઉત્પત્તિના પુસ્તકમાં ઈશ્વરનું વ્યક્તિત્વ અને સ્વભાવ પ્રગટ કરે છે. ઈશ્વર સર્જનહાર છે, પાલનહાર છે. ઈશ્વરે માનવને પોતાના સ્વરૂપ પ્રમાણે સર્જ્યો છે, પરંતુ પાપનો પ્રવેશ થયો અને આપણે પાપી જીવન જીવવા લાગ્યા. ઈશ્વરને આધીન થવાથી ઈશ્વર સાથેનો આપણો સંબંધ પુનઃસ્થાપિત થાય છે. ઈશ્વરને આધીન થવાથી સાચી પ્રગતિ અને સંતોષ પ્રાપ્ત થાય છે. શું તમે ઈશ્વર સાથે તમારો સંબંધ પુનઃસ્થાપિત કરવા માગો છો? ઈશ્વર આપને યોગ્ય નિર્ણય લેવા સહાય કરો. આમેન. શું તમને આ કાર્યક્રમ ગમ્યો? અત્યારે જ અમને મિસ કોલ કરો.